નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ એક્ઝામ બે હજાર એકવીસ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પણ જવાબ સાથે બે માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો તમને આપવાના છે આ ભાગ એક છે આપણી ચેનલ ઉપર તમને ભાગ બે ત્રણ ચાર અને પાંચ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો દસ ભાગની અંદર બધે બધા પ્રશ્નો તમને જવાબ સાથે મળી જશે તો મહેરબાની કરી અને ચેનલ સાથે ન જોડાયા હોય એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ આ વિડિયો તમારે તમારા બીજા ત્રણ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનો છે જેથી કરી તેમને પણ આનો લાભ મળી શકે અને આપણે સુધારેલા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને આ મોસ્ટ આઈએમબી પ્રશ્નો જવાબ સાથે કાઢેલા છે તો ચાલો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈએ પહેલો જ પ્રશ્ન છે વારસા વિશે જણાવી ભારતીય સંસ્કૃતિના વારસાના પ્રકાર જણાવો તો સૌપ્રથમ તો વારસો એટલે શું તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે કે વારસો હવે ભારતીય સંસ્કૃતિના વારસાને બે ભાગમાં વહેંચવામાં આવેલો છે એક ભાગ છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો હવે પ્રાકૃતિક વારસો છે એની અંદર કઈ કઈ બાબતો આવે તો ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો નદીઓ ઝરણા સાગરો લાંબા દરિયા કિનારા વિશાળ ફરદ મેદાનો ખીણ પ્રદેશો અને રણ વિસ્તાર વગેરેનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે પછી સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો કે જેની અંદર મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચેત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગોળ ગુંમંજો દરવાજાઓ ઇમારતો ઉત્ખલન કરેલા સ્થળો તેમજ ભાષા લિપિઓ શૂન્યની શોધ ખગોળ પંચાંગ લોખંડ સાહિત્ય પર્યાવરણ વાસ્તુશાસ્ત્ર વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે બીજો પ્રશ્ન છે સ્તૂપ એટલે શું અને પાંચ જાણીતા સ્તૂપોના નામ જણાવો તો કે સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે છે તેને સ્તુપ્ત તરીકે ઓળખવામાં આવે છે સ્તૂપ્ત કોને કહેવાય તો કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે છે તેને સ્તુપ્ત તરીકે ઓળખવામાં આવે છે અશોકના સમયના પાંચ જાણીતા સ્તૂપો કયા કયા છે તો સાંચીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ બેરથનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ આ પાંચ જાણીતા અશોકના સમયના સ્તુપ્ત છે આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન ભારતનું ખગોળ ક્ષેત્રે પ્રદાન સમજાવો તો ખાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયેલા છે આ બધા જ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો ગ્રહો અને તેમની ગતિ નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો હતો ખાસ કરીને ગ્રહ ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફળ ફલિત કરવામાં આવતું હતું જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એમ તેમણે સૌ સાબિત કર્યું હતું જેણે વિદ્યાનો અજરભર નામથી સંબોધતા હતા એ જ રીતે બ્રહ્મગુપ્ત બ્રહ્મસિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એવા ત્રણ ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે જ્યોતિષશાસ્ત્ર છે એને ત્રણ ભાગ કયા છે તો તંત્ર હોરા અને સંહિતા વ્રહમીરી મહાન ખાગોળવેદ્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવીયના ભવિષ્ય પર થતી અસરો મનુષ્યના લક્ષણો પ્રાણીઓના વર્ગો લગ્ન સમય તળાવો કુવાઓ કે બગીચા કે ક્ષેત્રોમાં વાવણી વગેરે પ્રસંગો કુવાઓ અને બગીચાની અંદર જે વાવણી કે ખેતરોની અંદર જે શુભ મુહૂર્ત હતા એ મૂર્તની પણ ખગોળશાસ્ત્રની અંદર માહિતી દર્શાવવામાં આવી છે હવે આપણે આગળ ચોથો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ધોળાવીરા અને લોથલ વિશે ટૂંકમાં જણાવો તો ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગરો હતા ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ પર આવેલું છે ધોળાવીરા તેના આદર્શ નગર રચના માટે અને અડોપિયન સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલો આ નગરના ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે લોથલ અમદાવાદ ભાવનગર હાઇવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પિયન સંસ્કૃતિનું એક બંદર હતું પાંચમો પ્રશ્ન જોઈએ નિર્વનીકરણની અસરો જણાવો તો નિર્વિનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે હરિત ગૃહ પ્રભાવિત એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર વધવાને કારણે તેની અસરો વધારે બની છે વૃક્ષોનું આચ્છાદન દૂર થતો માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે પછી દ્વિપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા નિર્વનીકરણના કારણે જંગલના વિસ્તારો ઘટ્યા છે વળી અનેક સજીવોને પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પ્રાણીઓના મરણના બનાવ પણ વધવા લાગ્યા છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ મોગોલોઇડ પ્રજા વિશે નોંધ લખો તો મોગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો તેઓનો રંગ પીળો ચહેરો ચપટો અને ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો હતી એ એમના શારીરિક લક્ષણો હતા તેઓ પીળા વર્ણના હોવાથી તેમને કિરાત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે મોગોલો પ્રજાનો વર્ણ કેવો હતો પીળો હતો જેથી તેમને કિરાત તરીકે ઓળખવામાં આવે છે આગળ સાતમો પ્રશ્ન જોઈએ કે ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ વિશે સમજાવો તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે એમાં કુલ એક હજાર અઠ્યાવીસ ઋચાઓનો સંગ્રહ છે ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે આ ઋાઓમાંથી મોટા ભાગની દેવીઓને લગતી શ્રુતિઓ છે આ શ્રુતિઓ યશ પ્રસંગ કરવામાં આવતી હતી તેઓમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક શ્રુતિઓ ખૂબ જ મનમોક છે આ ગ્રંથની અંદર સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરેલું છે આગળ આઠમો પ્રશ્ન છે પટદકલ એટલે શું તો પટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી સોળ કિમી દૂર આવેલું નગર છે પટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું સાતમીથી આઠમી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે પટદકલનું સૌથી મોટું વિરૂપાક્ષ એટલે કે શિવનું મંદિર છે આગળ નંબો પ્રશ્ન જોઈએ તો કે જમીન ધોવાણ અટકાવવાના પણ ચાર ઉપાયો જણાવો તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોઈએ તો કે જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી ઢોળાવવાળી જમીનોમાં સમુચ્ચ સમુચ્ચરેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું અને પાણીના વહોળા પડેલા હોય તો આડબંધ બોધવા એ જમીન ધોણા ધોવા નાટકાવવા માટેના ઉપાયો છે આ પ્રશ્નોની જવાબ સાથેની તમારે પીડીએફ ફાઇલ જોઈતી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટૂંક જ સમયમાં લિંક મૂકવામાં આવશે તેના ઉપરથી જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી તૈયારીને વધુ ધાર આપી શકો છો તમને મદદરૂપ થવાય એ માટે પ્રકારે આપણે જવાબ સાથેના વિડીયો આપીએ છીએ તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો જય હિન્દ જય ભારત